નવાપુરા પોલીસ મથકના પીઆઈ એસવી ચૌધરીએ જણાવ્યું હતું કે આરવી દેસાઈ રોડ ઉપર આવેલા જૈન દેરાસરમાં દિપેશ ફોગટભાઈ બારીયા સેવા પૂજાનું કામ કરતો હતો દિપેશ દારૂ પીતો હોવાથી ટ્રસ્ટીઓએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તે બાદ દીપેશે તેના જ ગામના અશોક પરમારને જૈન દેરાસરમાં નોકરી રખાવ્યો હતો અને નોકરી અપાવવા માટે રૂપિયા પાંત્રીસ હજારની ડીલ નક્કી કરી હતી પરંતુ ડીલ મુજબ અશોક પરમારે નાણાં ન આપતા દિપેશ પરમાર રોષે ભરાયો હતો

આ ફરિયાદ ભાભી પરમારે નવાપુરા પોલીસને કરતા નવાપુરા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈએ વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી અને અપહરણના ગુનામાં સંડોવાયેલા દિપેશ ફોગટ પરમાર તેમજ તેના અન્ય ત્રણ સાગરિત જીતેન્દ્રપુરણ કહાર રહે સલાટવાળા રાકેશ નારાયણ સોલંકી રહે હુજરત બાગા અને શ્યામ દશરથ કહાર રહે જૂની ઘડીની ધરપકડ કરી હતી અને જૈન સેવા પૂજાનું કામ કરતા અશોક પરમારના ભાઈ કલ્પેશ પરમારને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો